તમારું સ્વાગત છે એકવાર બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવું કેરડાનું અથાણું ત્રણ રીતે જોઈશું કેરડા પાચનતંત્ર અને પેટના રોગ માટે ખૂબ જ અક્ષીય છે બાળકોથી માંડી નાના મોટા સૌને પસંદ આવે એવું બધી ટિપ્સ અને ટ્રીક સાથે કેરડાનું અથાણું બનાવવાનું શરૂ કરીએ તેના માટે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા કેરડા લીધા છે કેરડામાં ઘણી કડવાશ હોય છે તે કેવી રીતે દૂર કરવી અને આખું વર્ષ તેને કેવી રીતે સાચવી રાખવું તે આજે આપણે આ વિડીયોમાં જોઈશું સાથે કેડાનો મસાલાની રીત પણ જોઈશું એકદમ ફટાફટ બની જાય અને માર્કેટ સ્વાદમાં રાઈના કુરિયાના આજે કેડાના અથાણા બનાવીશું શુદ્ધ અને ચોખ્ખા કેડાનું અથાણું બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા પાંચસો ગ્રામ કેરડા લીધા છે તેમાંથી જે પાકી ગયેલા કેળા હોય તેને બહાર કાઢી લઈશું જેમ કે લીલો કલર હોય એ જ કેડાને રાખીશું અને તેમાં લાંબી લાંબી જે દાંડીનો ભાગ છે તેને આપણે દૂર કરી દઈશું લાલ અને પીળા સ્પર્ધા કેડાને દૂર કર્યા બાદ તેમાં પાણી એડ કરીશું અને બે થી ત્રણ વાર માટે આપણે કેડાને પાણીથી બરાબર ધોઈ કાઢીશું કેડાને તમે ધોશોને એમ તમને ખ્યાલ આવશે કે તેમાં કેટલો બધો ડસ્ટ છે તો બરાબર ઘસીને કેડાને ધોવા કેડા બજારમાંથી લાવો ત્યારે બે જ દિવસમાં તેને બનાવી દેવા નહીંતર તો તેમાંથી કેડા પાકવા લાગે છે તેનો લીલો કલર ઓછો થઈ જાય છે અને તે લાલા સ્પીડા પડતા થઈ જાય છે તો એવા કેરડાને આપણે દૂર કરી દઈશું કેરડા બધા અલગ અલગ સાઇઝના આવતા હોય છે અહીંયા તમે જોઈ શકો છો નાની મોટી સાઇઝના કેરડા છે જે મોટી સાઇઝના કેરડા છે તેમાં બીજનો ભાગ રહેલો હોય છે તો આ રીતે આપણે કેડામાંથી અલગ અલગ કેરડાની સાઇઝ પ્રમાણે કેડાને અલગ અલગ બાઉલમાં આપણે રાખીશું નાની મોટી અને મીડિયમ સાઇઝના ત્રણ રીતના આપણે કેડાને અલગ અલગ બાઉલમાં ડિવાઈડ કર્યા છે અને તેમાં પાણી ભરીને ડુબાડેલા રાખીશું એક દિવસ માટે કેડામાંથી કડવાશ દૂર કરવાની બે રીત આપણે જોઈશું અને કેડામાં મસાલો કરવાની પણ બે રીત જોઈશું કેડામાં ખટાશ ઉમેરીને રાખવાથી કેડામાં રહેલી કડવાશ દૂર થાય છે તો તેના માટે અહીંયા એક કેરી લીધી છે તેના ચીર્યા કરીને તેમાં એક ચમચી હળદર અને દોઢ ચમચી જેટલું મીઠું એડ કરીશું અને સારી રીતે તેને મિક્સ કરી લેશું એક દિવસ માટે આ જ રીતે રાખીને તેને સ્ટોર કરવા આ કેરીના ચીરિયા તમે આ જ રીતે બનાવી શકો છો અથવા તો કેરીનું અથાણું બનાવતા હોય ત્યારે પણ કેરીમાં આ રીતે હળદર મીઠું નાખીને એક દિવસ રાખ્યા બાદ તેમાંથી પાણી છૂટું પડે છે તે જ પાણીમાં આપણે કેરડાને ડુબાડેલા રાખવાના છે ચાર દિવસ માટે કેરડાને આ રીતે હળદર મીઠાવાળા પાણીમાં ડુબાડેલા રાખ્યા તેથી તે જ સરસ થઈ 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 ગયા ગયા છે 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 તેનો લીલો કલર આછો ગયો અને તેને ઉપર આપણે પાથરી દઈએ એક કલાક રાખ્યા બાદ તમે તેને સર્વ કરી શકો છો આ કેડ તરત ઉપયોગમાં ના લેવા હોય તો કાચની બરણીમાં હળદર મીઠા વાળું કેરીના પાણીમાં ડુબાડેલા રાખવા જ્યારે ઉપયોગ કરવો ત્યારે તેમાંથી લઈને ખાઈ શકો છો જેમ આપણે આમળા કહીએ છીએ ને બસ આ થયેલા આમળાની જેમ જ હવે અહીંયા મેં છાસ લીધી છે આ ખાટી છાસમાં કેળને ડુબાડેલા રાખીશું તો જે એકદમ ઝીણા કેળ છે તેને પણ છાસમાં ચાર દિવસ માટે ડુબાડેલા રાખ્યા બાદ આ રીતે કોટન કોઈ પણ કપડાં ઉપર પાથરી દેવા જેથી તેમાં રહેલું મોશ્ચર બધું દૂર થઈ જાય તો એક કલાક માટે આ જ રીતે રાખીશું ત્યારબાદ તમે જોઈ શકો છો એકદમ મોટી સાઇઝના કેળ પણ લીધા છે તેને પણ આપણે છાસમાં ચાર દિવસ સુધી ડુબાડેલા રાખ્યા ત્યારબાદ તેને કોટન કપડાં ઉપર આ રીતે છૂટા છૂટા પાથરી દઈશું એક કલાકમાં જ તેમાં રહેલું બધું મોસ્ચર દૂર થઈ જશે થોડા કોરા પડી જાય ત્યારબાદ તેમાં અથાણાનો મસાલો કરીશું તમે સ્ક્રીન પર જોઈ શકો છો આથેલા કેર કેટલા સરસ દેખાય છે આથેલા કેર તૈયાર થઈ ગયા છે હવે આપણે મસાલાવાળા કેર તૈયાર કરવા આ રીતે તમે કોટન કપડાં ઉપર ઝીણા જે કેર પાથર્યા હતા તેને મેં એક બાઉલમાં લીધા છે વજનમાં લગભગ અઢીસો ગ્રામ જેટલા છે તે પ્રમાણે હવે મસાલો કરવા માટે એક બીજા બાઉલમાં પચાસ ગ્રામ જેટલા રાયના કુરિયા લઈશું ચારે બાજુ તેને પાથર્યા બાદ વચ્ચે થોડી જગ્યા કરી દઈશું તેમાં અડધી ચમચી અથવા વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલી હળદર અડધી ચમચી મીઠું સ્વાદ અનુસાર એક ચમચી જેટલી લીલી વરિયાળી એડ કરીશું તેમાં ચાર પાંચ ચમચી જેટલું કેરીનું હળદર મીઠાવાળું પાણી એડ કરવું અને સારી રીતે મિક્સ કરી લેવું દસ પંદર મિનિટ રેસ્ટ આપવાથી રાયના કુરિયા સરસ ફૂલી જાય છે તમે જોઈ શકો છો આ જ રીતનો આપણે મસાલો જોઈએ છે આમાં હળદર અને મીઠાનું પ્રમાણ ટેસ્ટ પ્રમાણે લેવું હવે રાયના કોરિયા ફૂલીને સરસ મોટા થઈ ગયા છે તેમાં જો ખટાશ ના હોય તો તમે આ રીતે લીંબાનો પણ ઉપયોગ કરી શકો છો એક લીંબુ નીચોવીને એડ કરી દેવું અથવા તો તમે વિનેગારનો પણ ઉપયોગ કરી શકો છો ચાર ચમચી જેટલું વિનેગાર એડ કરવું ત્યારબાદ હવે આપણે કેરને એડ કરી દઈશું સારી રીતે તેને મિક્સ કરી દઈશું તો એકદમ સરળ રીતે તમે આ રીતે કેરનું અથાણું તૈયાર કરી શકો છો એકદમ માર્કેટ સ્ટાઇલ તૈયાર થાય છે તેમાં ખટાશ એડ કરવા માટે અને આખું વર્ષ સચવાઈ રહે એ માટે અહીં પ્રિઝર્વેટિવનું ખટાશ એ કામ કરે છે તેથી થોડા લીંબાના ચીરિયા એક જ લીંબામાંથી ચાર પાંચ ચીરિયા કરીને એડ કર્યા છે અને ચપટી હિંગ એડ કરીશું ત્યારબાદ તેને કાચની બરણીમાં ભરીને આખું વર્ષ તમે સ્ટોર કરી શકો છો બિલકુલ કડવાસ વગર માર્કેટ સ્ટાઇલ કેરનું રાઈ કુરિયા સાથેનું અથાણું તૈયાર છે આ રેસીપી તમને પસંદ આવી હોય તો કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો તમારા અનુભવ કોમેન્ટમાં લખવાથી મને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે છે બજાર જેવું કેળનું અથાણું આખું વર્ષ સચવાઈ રહે તે માટે આપણે અહીંયા એક બે ચમચી જેટલું સિંગ તેલ ગરમ કરીને ઠંડુ પાડીને એડ કરીશું તેમાં તમે ખટાશવાળું પાણી પણ એડ કરી શકો છો બે ત્રણ ચમચી જેટલું તમને લાગે એ પ્રમાણે એડ કરવું હવે મસાલેદાર કેળનું અથાણું બનાવવા માટે એક પેનમાં બે ચમચી જેટલા મેથીના કુરિયા બે ચમચી જેટલા રાયના આખા કુરિયા અને બે ચમચી રાયના અથકચરા કુરિયા એડ કરીશું એક ચમચી ધાણાના કુરિયા એડ કરવા અને ગેસની ફ્લેમ ધીમી રાખીને સતત હલાવતા રહીશું એક મિનિટ સુધી બસ આ મસાલા બધા થોડા ગરમ થાય ત્યાં સુધી તેને શેકા દેવા ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેમાં એક ચમચી જેટલી વરિયાળી એડ કરીશું તમે જોઈ શકો છો હાથથી પકડાય એ રીતનો મસાલો છે હવે તેને થોડો ઠંડો થવા દઈશું ત્યારબાદ જે વાસણમાં આપણે મસાલો કરવાનો છે તે બાઉલમાં કાઢી લઈશું અને તેમાં દોઢ ચમચી જેટલું મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર એક ચમચી હિંગ એડ કરીને ઉપર ગરમ કરેલું હૂંફાળું તેલ એડ કરી દઈશું બે ચમચી જેટલું સારી રીતે તેને મિક્સ કરી દઈશું અને વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કરવી તેને પણ મિક્સ કરી લઈશું ત્યારબાદ એકદમ લાલાસ પડતું અથાણું રહે તે માટે અહીંયા બે ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા એ વાતનું ધ્યાન રાખવું કે મીઠું થોડું શેકીને લેવું અને લાલ કાશ્મીરી મરચું નવું હોય તે જ લેવું ત્યારબાદ તેમાં એક બે ચમચી જેટલું સિંગતેલ એડ કરીશું સારી રીતે મિક્સ કર્યા બાદ જે કેળને આપણે બહાર સુકવીને રાખ્યા હતા તે એડ કરી દઈશું અહીંયા મેં મોટા કેળ લીધા છે જે એક બાઉલ જેટલા છે તેને એડ કરી દીધા ત્યારબાદ પ્રિઝર્વ તરીકે લીંબુના ફાળાને એડ કરીશું તો એક જ લીંબુના અહીંયા છ ફાળા કર્યા છે તેને એડ કરી દેવા સારી રીતે મિક્સ કરીને તેને કાચની બરણીમાં ભરીને આખું વર્ષ તમે સ્ટોર કરી શકો છો બહુ તાપ હોય તો તમે તેને ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો જો ફ્રિજમાં તમે સ્ટોર કરતા હોય તો ઉપર ઢાંકણની ઉપર કોઈ પણ કોટન કપડું મૂકીને પછી બંધ કરવું આમ કરવાથી ભેજ લાગે નહીં અને અથાણું આખું વર્ષ એકદમ તરો તાજા રહેશે એકદમ ફ્રેશ લાગશે તો આ રીતની નાની નાની ટિપ્સ તમને કેવી લાગી તે કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો દર્શના સ્પૂડન્ટ કે ચનાબ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો ફર્સ્ટ ટાઈમ દર્શનાબ ચેનલ પર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે અથાણાની ટિપ્સ તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો ને વધુમાં વધુ શેર કરો ફરી મળીશું આ જ રીતે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સામરામ